પાટણ જિલ્લા અને શહેરમાં શિક્ષણની ફી આજે રાજ્ય સરકાર દ્વારા સહ્ય વધારો શીખવામાં આવ્યો છે. તેવી શિક્ષણ ફીમાં વધારો થયો છે, જેને ઘટાડવા માટેના અનુસંધાને આજરોજ પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પાટણ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે પાટણ યુથ કોંગ્રેસ પાસેથી વધુ મળતી માહિતી અનુસાર ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં શિક્ષણ ક્ષેત્ર ફી નિયંત્રણ અંગે લીધેલ નિર્ણય માત્ર કાગળ ઉપર જ હોય તેમજ એક પછી એક ઘટનાઓ બની રહી છે. સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં મોંઘા શિક્ષણ ઊંચી ફીના ધોરણો સામે આક્રોશ અને અજંપો વ્યક્ત કરાયો હતો. ફી નિયમ માટેનો ચુકાદો માત્ર ચૂંટણીલક્ષી હતો તેવું પણ વર્તમાન સમયમાં પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મહાનગરો તેમજ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં શિક્ષણની ફીમાં સાચા અર્થમાં ખરો શિક્ષણનો લાભ વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને મળે તેવા સારા આશયથી પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત સરકાર દ્વારા ફી ઉપર નિયંત્રણ રાખવા માટે અને ફી નિયમન કાયદાનો યોગ્ય અમલ કરવા માટે કાયદો ઘડવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ તે કાયદો કાગળ ઉપર રહ્યો છે. અને આપણી 108 ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો www.108news.info પર.